ચેતવણી માપન 3 સ્વાધ્યાય 2.33. આ શતાબ્દીના મહાન વૈજ્ઞાનિક પીએએમ ડિરાક પ્રકૃતિના મૂળભૂત અચળાંકોના મૂલ્યો સાથે રમત રમીને આનંદ મેળવી રહ્યા હતા ત્યારે તેમાં એમણે એક રોચક અવલોકન કર્યું. પરમાણુ ભૌતિકના મૂળ અચળાંકો જેમ કે ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ તથા ગુરુત્વ અચળાંક જી પરથી તેમણે માલુમ પડ્યું કે તે એક એવી સંખ્યા સુધી પહોંચી ગયા છે જે સમયનું પરિમાણ હતું. સાથે સાથે તે ખૂબ જ મોટી સંખ્યા હતી જેનું માન વિશ્વના વર્તમાન અંદાજિત આયુષ્ય 15 અબજ વર્ષ એટલે કે 15 બિલિયન યર્સની નજીક હતું. આ પુસ્તકમાં આપેલા મૂળભૂત અચળાંકોને આધારે પ્રયત્ન કરો કે આ સંખ્યા અથવા આવી જ કોઈ સંખ્યા જેનો તમે વિચાર કરો બનાવી શકો છો. જો વિશ્વનું આયુષ્ય આ સંખ્યાની સરખામણી આકસ્મિક હોય તો મૂળભૂત અચળાંકો અચળતા અંગે તે શું દર્શાવે છે તે જણાવો. પરમાણુના ભૌતિક વિજ્ઞાનના થોડા અચળાંકો જે છે એની આપણે વાત કરી લઈએ. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, ઓકે, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6×10⁻¹. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એ અચળાંક છે 3×10⁸ મીટર પર સેકન્ડ. ગુરુત્વાકર્ષી અચળાંક જી ઇઝ 6.67×10⁻¹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે તો કે 9.1×10⁻³૧ કેજી. આ બધા અચળાંકો છે. પ્રોટોનનું દળ કેટલું છે તો 1.6×10⁻²⁷ કેજી. શૂન્યાવકાશની પરમિટિવિટી કેટલી તો કે 8.85×10⁻¹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. હવે આ અચળાંકોનો ઉપયોગ કરી અને એમણે જે રમત રમી એમાં એમણે શું કર્યું તો એક એક્સ ભૌતિક રાશિ મેળવી અને જે એક્સ ભૌતિક રાશિ મેળવી એના પરિમાણ જે છે એ આપણને કેવા મળ્યા છે તો કે સમયના પરિમાણના બરાબર મળ્યા છે. મતલબ અચળાંકોને એમણે એવી રીતના ગોઠવણી કરી કે જેથી કરીને તેમના પરિમાણો જે મળે છે એ આપણને સમયના પરિમાણો મળે છે. તો એમણે અહીંયા શું કર્યું, એમણે એમ કર્યું કે જે માનો કે કોઈ એક ભૌતિક રાશિ મળે છે ને એને નામ આપણે આપી દઈએ એક્સ ભૌતિક રાશિ. ઓકે, આવી રીતના એમણે ગોઠવણી કરી ત્યારે એક એક્સ ભૌતિક રાશિ મળે છે. અને હવે જે એક્સ ભૌતિક રાશિ છે એના પરિમાણ આપણે એમ લખ્યા તો પરિમાણ લખતા આપણને ખબર પડી કે બંને બાજુ એના પરિમાણ લખ્યા તો એક્સ એ કોઈ ભૌતિક રાશિ છે એના પરિમાણ આપણને ખબર નથી. તો e⁴ એનો પરિમાણ આપણે a⁴ થઈ જશે અને બધા આવી રીતના અલગ અલગ ભૌતિક રાશિઓ જે આપણા અચળાંકો હતા અહીંયા જે અચળાંકો છે એ અચળાંકોના પરિમાણ લખ્યા તો એ પરિમાણને સોલ્વ કરતા આપણને કોનું પરિમાણ મળે છે તો કે સમયનું પરિમાણ અહીંયા જોવા મળે છે. કોનું પરિમાણ જોવા મળ્યું અહીંયા? સમયનું પરિમાણ જોવા મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા સમયનું પરિમાણ આપણને અહીંયા જોવા મળે છે, બરાબર. હવે આપેલ સમીકરણમાં અચળાંકોનું મૂલ્ય મૂકી દીધું. આ જે ઉપરનું સમીકરણ આપણે જે મળ્યું, ઉપરનું જે સમીકરણ મળ્યું, જો અહીંયા જે સમીકરણ મળ્યું છે આ જે સમીકરણ છે x = e⁴, ઓકે, તો એના કેલ્ક્યુલેશન કરતા આપણે ખબર પડી કે ભાઈ એ સમયનું પરિમાણ દર્શાવે છે અને એના પછી એની અંદર આપણે શું કરી દઈશું, જે અચળાંકો આપેલા છે એ અચળાંકોના મૂલ્યો આની અંદર મૂકી દઈશું અને જયારે મૂલ્યો મૂકશું અને એને સોલ્વ કરશું તો આપણને કંઈક જવાબ આવી રીતના મળશે 10⁹ યર્સ, ધેટ ઇઝ 1 બિલિયન વર્ષનું મળે છે. આનો મતલબ એમ થાય છે કે આ ગણતરી એવું દર્શાવે છે કે અચળાંકનું મૂલ્ય લગભગ વિશ્વની ઉંમર જેટલું છે. ઓકે.